વડોદરા દેશની રેલવે યુનિવર્સિટી શહેરના લાલબાગ લાલાબાગ રેલવે એકેડેમી ખાતે નિર્માણ થઈ રહેલી છે જેનું તારીખ પંદરમી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સથી લોકાર્પણ થશે આ અંગે રેલવે બોર્ડના ચેરમેન ખાસ તે કોણ છે ચેરમેન અશ્વની લોહાની દ્વારા લાલબાગ ખાતે રેલવે યુનિવર્સિટીના નેશનલ રેલવે ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઅસની મુલાકાત લઈ ઇન્સ્પેક્ટર કર્યું હતું રેલવે યુનિવર્સિટીના ભાગ નેશનલ રેલવે ટ્રાન્સપોર્ટ ઇન્સ્પિટ્યુટ જે આજે રેલવે બોર્ડના ચેરમેન અશ્વિન લોહાની દ્વારા વિઝિટિંગ કરાઈ હતી જે કોણ છે વડોદરામાં પીએમ મોદી ઉદઘાટન કરશે દેશની પ્રથમ નર્મદા પરિક્રમા કરનાર અમૃતલાલ વેગડનું નિધન છે જે જબલપુર પ્રસિદ્ધ સાહિત્યકાર અને નર્મદ પરિક્રમમાંથી પ્રખ્યાત લખે થયેલા અમૃતલાલ વેગટનું શુક્રવારે સવારે અવસાન થયું હતું તેઓ વર્ષના હતા 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 તેઓ સારા ચિત્રકાર પણ ગુજરાતી અને હિન્દી અનેક અકાદમી પુરસ્કારોથી તેમનું સન્માન કરાયું છે તેમને નર્મદા અને અન્ય સાહિત્યની નર્મદા અને ચાર હજાર કિલોમીટરની લાંબી પદયાત્રા વારંવાર કરી રહ્યા હતા પરિક્રમા ઉપર તેમનો સૌંદર્યથી નદીના નદીના નર્મદા તીરે તીરે નર્મદા પરિક્રમાનો પણ તેમનો ખૂબ જ ઉપયોગી છે સંદેશ કટાર લેખક ડોક્ટર અશોક પટેલને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે સુરતમાં સં સંદેશના લેખક અને શિક્ષણવિદ્રોહ ડૉક્ટર અશોક પટેલને તેમના પુસ્તક લેખ કેળના કિનારે માટે સુરતની સાહિત્ય સંગ સંગમ સંસ્થા તરફથી સાહિત્ય માટે નર્મદ સુવર્ણચંદ્રક તથા શિક્ષણ ક્ષેત્રમાં અમૂલ્ય પ્રધાન બદલ રામ રાવ બહાદુર કમળ શંકર ત્રિવેદી સુવર્ણચંદ્રક પણ અપાયો છે વર્ષમાં બે હજાર અગિયારમાં તેરમાં પ્રકાશિત થયેલી ખૂબ જ ઘણી ખરી તેમને પણ ઘણા ખરા પુરસ્કારો મળ્યા છે સંદેશના કટ્ટાર લેખક અશોક પટેલની પન્નામા પેપર સ્લીમમાં શરીફને દર વર્ષની કેદ તોતેર કરોડનો દંડ અને પુત્રીને સાત વર્ષની સજા અને રૂપિયા અઢાર કરોડનો દંડ પાકિસ્તાનના પચીસમી એ ચૂંટણી ઓગણીસ દિવસ પહેલાં પીએમએલ નવાજને આંચકો લાગ્યો છે ત્રણ કેસમાંથી એક પણ ચુકાદો શરીફ સામે હવે બે કેસ બાકી છે ભ્રષ્ટાચારની કમાણીમાં લંડનમાં પચીસ વર્ષમાં પહેલાં ચાર ભવ્ય ફ્લેટ ખરીદ્યા હતા નવાજ અત્યારે પત્નીની સારવારના માટે લંડનમાં છે જે શરીફની ચુકાદો પછી આપવામાં અપીલ ફગાવી દીધી છે અને પરત આવે તો સહાનુભૂતિના તેમને લાભો લઈ શકે છે કે મરિયન ટ્વિન્ટરના પિતા માટે આ કઈ નવું નથી શરીફ મરિયમ તેમના પતિ ચૂંટણી લડવા માટે અયોગ્ય છે છે શું કે શરીફના પરિવાર લંડનમાં ઓગણીસો ત્રાણુંમાં માં ચાર ફ્લેટ ખરીદ્યા હતા અને તેઓ ખુલાસો અનામા પૈપાસને પણ આપ્યો હતો તેવી માહિતી છે વિશ્વમાં એક માત્ર અને એક જ કેવું છે ત્યારે આપણે જોઈએ એક હું એકમાત્ર છે કે ઓસ્ટ્રેલિયા એક જ ખંડ એવો છે કે જ્યાં જવાળા મુખી નથી હમિંગબંડ એકમાત્ર એવો પક્ષી છે કે જે પાછલી દિશામાં ઉડી શકે છે અને ખાસ એવી રાજ્ય પણ ઊંધ ઊંધું ઉડી શકે છે નાનામાં નાનું પણ છે પૃથ્વી એક જ ગ્રહ એવો છે કે જેનું નામ કોઈ દેવી દેવતાના નામ પરથી નથી પડ્યું ચામાચેડિયા એક એક જ સરસ્તન પ્રાણી છે કે જે ઉડી શકે છે શુક્ર એક જ ગ્રહ એવો છે કે જે ઘડિયાળના કાંટાથીની દિશામાં ફરે છે પારો એકમાત્ર એવી ધાતુ છે કે જે સામાન્ય તાપમાનને પણ પ્રવાહી રહે છે યુરોપ એક જ ખંડ એવો છે કે જ્યાં રણપ્રદેશ નથી માણસ એકમાત્ર એવો સજીવ છે કે જે જેને સંવેદનતા આધારિત આસો આવે છે ખાસ યાદથી વિશ્વમાં એકમાત્ર અને એક જ વસ્તુ એવી છે કે ખાસ યાદજી આ બધી તેમની માહિતી છે કે ખાસ યાદ આપણને ઘણી વખત સવાલ પૂછાય છે કે શુક્ર એક જ ગ્રહ એવો છે કે ઘડિયાના કાંટાની દિશામાં ફરે છે આ સવાલ ઘણી વખત પૂછાયેલો છે સૂર્યમાળાનો ચોથો ગ્રહ કયો છે મંગળ ગ્રહ તેના વિશેની આપણે માહિતી થોડીક મેળવીએ સૂર્યમાળાનો ચોથો ગ્રહ મંગળ સૂર્યથી બે હજાર બસોને ઓગણ એંસી કરોડ કિલોમીટર દૂર છે તેને લાલ ગ્રહ પણ કહે છે મંગળ ગ્રહની ધરી પૃથ્વીની જેમ નમેલી હોવા હોતી ત્યાં પણ ઋતુઓ સર્જાય છે મંગળ બે ઉપગ્રહો ફોબર્સ અને ડિમોસ છે આ ઘણી બધી સવાલ પૂછાયેલો છે મુંબળના કેટલા ઉપગ્રહો છે અને ક્યાં ક્યાં ફોબર્સ અને ડિમોસ સૂર્યમાળાનો સૌથી ઊંચો પર્વત નિકલ નિકલવલ્લીપ મંગળ ઉપર આવેલો છે તેને એવરેજ કરતાં પણ ત્રણ ગણો ઊંચો છે મંગળ પૃથ્વીની સરખામણીએ સૂર્યથી દૂર છે તેને સૂર્યની એક જ પ્રદક્ષિણા કરતાં આપણા છ છસો ને દિવસ લાગે છે મંગળનો વ્યાસ ત્રણ હજાર ત્રણસો નેવું કિલોમીટર છે તે પૃથ્વીનો થોડો નાનો છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધુ છે ઓક્સિજન થોડું માત્રામાં છે મંગળ પ્રથમ દર્શન સોળમી સદીમાં ગેલેલીઓએ દૂરબીન વડે કરેલું સત્તરમી સદીમાં મંગલનો પ્રથમ અભ્યાસ કરેલો ભૌગોલિક અજાયબી વિશેની માહિતી મેળવી આપણે હવાઈ ટાપુ પર જ્વાળામુખીની અગ્નિકૂટના કોને લાંબી ખડકોની લાલ ધૂળ જોવા મળે છે ત્યાંની જમીન મંગળ ગ્રહ જેવી લાલ છે જ્વાળામુખીમાંથી નીકળેલો લાવા રસ ક્યારેક ઠરીને છિંદાણું ખડક બનાવે છે તેમાં હવાના પરપોટા હોવાને હોવાથી તે પાણીમાં તરે છે એટલે તેને તરતા પ્રદા પથ્થર કહે છે જમીન પર વીજળી પડે ત્યારે માટીના કેટલાક કણો પીગળીને કાચ જેવા બને છે આ કાચને ફલગા રાહિત કહે છે દક્ષિણ ધોમાં વરસાદ થતો નથી એટલે ભૌગોલિક વ્યાખ્યા પ્રમાણે તે રણપ્રદેશ કહેવાય છે આ એક જ રણ એવું છે કે જ્યાં તાજા પ્રાણીનો તાજા પાણીનો બરફ સ્વરૂપે ભંડા ભંડાર ભરેલો છે જમીનના પેટાળમાં લાવાથી ગરમ થયેલું પ્રાણી ક્યારેક ખડકો વચ્ચેની થઈને પૃથ્વીની સપાટી પરથી બહાર ઘસી આવે છે તેને ગરમ પાણીના જરા કહે છે અમેરિકાના સૌથી ઊંચા યલો સ્ટ્રોન પાર્કના જરા વિશ્વ પ્રસિદ્ધ છે રણપ્રદેશમાં રેતીના કણો પવનથી ઊંડીને એકબીજા સાથે અથડાઈને સંગીત જેવો અવાજ પેદા કરે છે આ લયબંધ સંગીત સાંભળવા જેવું હોય છે હવાઈ ટાપુ પરનો કિલ્લાઓ જ્વાળામુખી ઓગણીસો ત્યાંશીની સતત સક્રિય છે તેમાંથી દર સેકન્ડે ડાયનાસોરનો નાશ થયો ત્યારબાદ ધાના સ્તરના પ્રાણીઓનું વ્યસ્ત વધ્યું છે તે સમયમાં પ્રાણીઓનો માંસાહારી અને ચાર પગ પગે ચાલનારા હતા યુરેનિયમના વિરાટ હાથી અને આફ્રિકન વિસ્તારોમાં વાનરો બન્યા પણ માણસોની ખૂબ જ વિકૃતિ થઈ તેના વિશે ખૂબ જ માહિતી ડિટેલ આપેલી છે જોઈ લેજો વરસાદમાં પડતા કરા શું છે તેના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ કે વરસાદમાં વરસાદના સમાચાર કેટલાક સ્થળોએ કરા પડવાના સમાચાર પણ વાંચ વાંચવા મળે છે આ કરા એ શું છે જાણો છો ચોમાસા અને શિયાળામાં પહાડી વિસ્તારોમાં બરફનું પડે તે નરમ અને રો જેવો હોય છે બરફ ઝીણા ઝીણા ગણસ્વરૂપે હોય છે પરંતુ કરા એટલે લખોટી જેવા હોય છે જેવડે બરફની તેના વિશે માહિતી આમ જોઈ લઈ જ્યો વિરાટ હિમાલય પર્વતમાળા વિશે આટલું જ જાણો કે હિમાલય વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા છે વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ છે આ પણ સવાલ યાદ રહેજો આમાંથી ઘણા ખરા સવાલ પૂછાયા છે શિખર બોલે છે આ પર્વતમાળાનો પર્વતમાળા આવેલી છે ઉપરાંત તેમાં બોત્તેરસો મીટર કરતાં પણ ઊંચા સો કરતાંય વધુ મે શિખરો છે ભારત અને તિબેટની વચ્ચે આવેલી આ પર્વતમાળા પાકિસ્તાનની સિંધુ નદીના ખીણથી શરૂ થઈને આસામની બ્રહ્મપુત્ર નદી સુધી ચોવીસો કિલોમીટર વિસ્તારમાં આવેલી છે આ સવાર ઘણા રાજ્યો કે ભારતમાં તિબેટ અને વચ્ચે કોણ ક્યાં કઈ સિંધુ નદી આવેલી છે એ હિમાલયની પર્વતમાળા આવેલી છે હિમાલયમાંથી વિશ્વની ઘણી મોટી નદીઓ નીકળે છે એશિયાના અઢાર દેશોને આ નદીઓનો લાભ મળે છે હિમાલયનો જન્મ ચારથી પાંચ કરોડ વર્ષ પહેલાં એશિયા અને યુરેશિયાના ભૂતળથી પ્લેટો અથડાવવાથી થયો હતો તે વિશ્વમાં સૌથી નાની ઉંમરનો પર્વત છે હિમાલય પર્વતમાળામાં પંદર હજાર હિમનદી છે સૌથી લાંબી સિરયન્સીની ગેલેશિયન સાતસો સિત્તેર કિલોમીટરની છે આ બધી હિમ નદીઓમાં લગભગ એક લાખ વીસ હજાર ધન મીટર બરફ સ્વરૂપે પાણી સંગ્રહાલય કરેલું છે તો આમાંથી ઘણા ખરા કયા કયા સવાલ થાય છે તે નીચે તમે કોમેન્ટ બોક્સની અંદર લખજો આવડતા હોય તે તે આજનો સવાલ છે દૂધની ઘનતા માપવાના સાધનને શું કહેવાય છે તો મિત્રો તમને આનો જવાબ આવે અવડે તો નીચે કોમેન્ટ બોક્સની અંદર તેનો જવાબ લખજો અને મિત્રો તમે અમારા ચેનલમાં પહેલી ગત આવ્યા આવો તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં અને જેણે સબસ્ક્રાઈબર કર્યો છે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ અમારો આ વિડિયો જોવા બદલ તમને ખૂબ ખૂબ આભાર અમે આશા રાખીએ છીએ કે તમને અમારો આ વિડીયો ગમ્યો હોય છે અરે મુંજાશો નહીં ફ્રી 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 છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ આભાર રાખવાનો પણ ભૂલતા નહીં ખુશ રહો મિત્રો જય હિન્દ વંદે માતરમ